હેલો ફ્રેન્ડ મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર ટ્વેલ્વ ઘાત અને ઘાતાન જેમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ બે વિષય આપણે વાત કરીશું જેમાં ક્વેશ્ચન નંબર વન પ્રમાણિત સ્વરૂપમાં પહેરવો સ્વાધ્યાય બાર પોઈન્ટ બાર ક્વેશ્ચન નંબર વન છે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો જેમાં સૌપ્રથમ તમને આપેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો 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 એટ ફાઈવ બરાબર હવે જ્યારે તમને આમ આપેલું હોય એટલે આપણે આને ઘાસ સ્વરૂપ બતાવવાનું એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય જેમ કે અહીંયા તમને પિંચ્યાસી આપેલા છે બરાબર ઝીરો નહીં લેવાના અંક છે એની આપણે વાત કરીએ તો એક અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે આઠ પોઈન્ટ અને પાંચ સમજાણું આઠ પોઈન્ટ કદાચ અહીંયા સત્તાવાનું તો આપણે તો એક આંકડા પછી સીધો પોઈન્ટ લઈ લેવાનો હવે એને ગુણ્યા દસની જ્યારે તમને પોઈન્ટમાં આપેલું હોય ત્યારે બધા જ ઝીરો છે એ જોઈ લેવાના ઝીરો કેટલા થઈ છે કાઉન્ટ કરીએ આપણે ટોટલ ઝીરો બધા જ થઈને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર કેટલા થયા બાર એટલે ઘાત કેવી આવશે માઇનસ આ તમારો જવાબ પૂર્ણ સાવ સહેલું છે ચલો બીજું એક જોઈએ આપણે ઝીરો પોઈન્ટ પેલા ઝીરો છે એ કાઉન્ટ કરી લેવાના કેટલા છે ત્રણ આ ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ બે અગિયાર અગિયાર ઝીરો છે હવે આપણે અહીંયા અંક શું આપેલા છે નવ ચાર અને બે શું કરીશું આપણે એક આગળ પછી પોઈન્ટ એટલે નવ પોઈન્ટ બેતાલીસ એને ગુણ્યા દસની પોઈન્ટ આપેલો એટલે ઘાત કેમાં આવશે માઇનસમાં કારણ કે ડાબી બાજુ આપણે જાય છે ને એટલે હવે અહીંયા કેટલા થયા હતા ત્રણ ત્રણ છ ને ત્રણ નવ ને બે અગિયાર અને એક બાર એટલે ખાત કેવી આવશે માઇનસમાં બરાબર હવે ત્યાર પછી રકમ જોઈએ છ જીરો બે ત્યાર પછી ઝીરો જે આપેલા છે ત્રણ ત્રણ છ ત્રણ નવ ને ચાર તેર જીરો છે હવે અહીંયા પોઈન્ટ નથી આપેલો એટલે ઘાત જે આપણે છે એ કેવી આવશે જમણી બાજુ એટલે કે પ્લસમાં આવશે ઘાત જ્યારે માઇનસમાં આવે વાત ત્યારે ડાબી બાજુ હોય અને જમણી બાજુ હોય ત્યારે ઘાત પ્લસમાં આવે હવે અહીંયા જો આપણે જમણી બાજુ ખસે છે ને અહીંયા ડાબી બાજુ હતું એટલે છ પોઈન્ટ ઝીરો બે એને ગુણ્યા હવે દસની કેટલી ઘાત થશે આપણે પોઈન્ટ છે ક્યાં મૂક્યું અહીં ત્યાર પછીના બધા જ લઈ લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર ખ્યાલ આવ્યો આવી રીતે આપણે ખાત છે મૂકવાની હોય અહીંયા આપણે ડાબી બાજુ છે ખસતા હતા એટલે ઘાત માઇનસમાંથી અહીંયા જમણી બાજુ છે આપણે જવાનું છે એટલે કે ડિજિટને કાઉન્ટ કરવાનું એટલે ઘાત કેવી આવે પ્લસમાં ત્યાર પછી ફરી પાછું અહીંયા પોઈન્ટ આપેલું તો પોઈન્ટને ક્યાં લઈ લેવાનું આપણે એક ડિઝિટ પછી બરાબર હવે અહીંયા આઠ પોઈન્ટ સાત મેં કહે તો આપણે શું કરવાનું ઝીરો કાઉન્ટ કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર એટલે આઠ પોઈન્ટ સાત ગુણ્યા દસને કેટલી ઘાત આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ માઇનસ નવ ઘાત થશે તો ત્યાર પછી આગળ વાત કરીએ ત્યાર પછી ત્રણ હજાર એકસો છ્યાસી ત્રણ ને ચાર સાત જીરો છે તો આપણે પોઈન્ટ ક્યાં મૂકવાનો અહીં હવે આ પોઈન્ટ નથી આપ્યો બરાબર એટલે આપણે ઘાત છે કેવી આવશે પ્લસમાં એટલે ત્રણ પોઈન્ટ એકસો ને છ્યાસી અંક બધા લઈ લેવાના એને ગુણ્યા દસ ની પોઈન્ટ હું અહીંયા મૂકું છું કઈ બાજુ જાઉં છું જમણી બાજુ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ ને કેટલી ઘાત આવશે દસ ઘાત હવે મારી રીતે એક બે સમય તમને આપું છું જે તમારે કાઉન્ટ કરી અને કોમેન્ટ બોક્સમાં એના આન્સર આપવાના રહેશે ખ્યાલ આવી અને જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર ટુ વિશે વાત કરીશું થેન્ક યુ